नमस्कार विद्यार्थी मित्रों, आशा राखी बधा सकुशल हशो। धोरण 10 चैप्टर नंबर 7 नियंत्रण अने संकलन। तो जूना लेक्चर्स नी अंदर एटले के पहलाना जे आपणे लेक्चर आवी गया तेना अंदर आपणे लोकोए परावर्तिक क्रिया, परावर्तिक कमान तथा मानव मगज विशे विस्तृत माहिती मेळवी गया। प्रस्तुत लेक्चरनी अंदर એટલે કે આ વિડિયો જે છે તેના અંદર આપણે મુખ્યત્વે ટોપિક છે કે વનસ્પતિઓમાં સંકલન, તેના વિશે માહિતી મેળવશું। થોડું પુનરાવર્તન કરી લઈએ તો આપણે લોકોને માહિતી છે કે વનસ્પતિઓમાં કોઈ પ્રકારનું ચેતાતંત્ર હોતું નથી, અર્થાત પ્રાણીઓમાં ચેતાતંત્રની હાજરી હોય છે। જે પ્રાણીઓમાં મનુષ્ય પણ આવી ગયો, જંગલી પ્રાણી, બધા પ્રકારના પ્રાણીઓ આવી જાય છે, પરંતુ વનસ્પતિમાં આ પ્રકારનું કોઈ જ ચેતાતંત્રની હાજરી હોતી નથી, અને ન તો કોઈ પ્રકારની સ્નાયુ પેશીઓ પણ હોય છે। તો પ્રશ્ન એવો થાય કે જેમ પ્રાણીઓ કોઈ રીતે આપણને પ્રતિચાર આપે છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે મનુષ્ય લઈએ કે આપણો હાથ કોઈ જ્વાળાની અંદર અચાનક પડી જાય છે, કોઈ અગ્નિની અંદર, તો આપણે ઝડપથી તે હાથ પાછો ખેંચી લઈએ છીએ, એનો મતલબ કે આપણે કોઈ પ્રતિચાર આપીએ છીએ। તો વનસ્પતિ આ પ્રકારનો પ્રતિચાર કઈ પ્રકારે આપતા હશે, એ કઈ પ્રકારે થતા હોય છે? તો આ ઘણી વાર આપણે સાંભળ્યું છે કે અમુક પ્રકારની વનસ્પતિઓ જે છે એ સ્પર્શ ઉપર પ્રતિચાર આપે છે। જેમ કે એક લજામણી નામના છોડ વિશે માહિતી આપણને હશે કે લજામણીનો છોડ જે છે જ્યારે આપણે તેને સ્પર્શ કરીએ છીએ તો એ સમયે તેના પાન બીડાઈ જાય છે, અર્થાત કે તે ભેગા થઈ જાય છે અને થોડાક નીચેની તરફ નમી જતા હોય છે। આ પ્રકારની ક્રિયા થાય, એનો મતલબ શું થયો કે કોઈ વનસ્પતિએ કોઈ પ્રકારનો પ્રતિચાર, કોઈ પ્રકારની ક્રિયા કરી। એ ઉપરાંત બીજું પણ એક્ઝામ્પલ લઈ શકીએ કે જ્યારે કોઈ બીજને આપણે જમીનની અંદર થોડાક ઊંડે માટી ઉપર નાખીને માટી ઢાંકી દઈએ છીએ અને પાણીનો થોડીક માત્રા આપીએ તો તેમાંથી તે અંકુરણની ક્રિયા થાય છે, એટલે કે બીજ અંકુરિત થાય છે અને નાનો એવો છોડ બને છે, અને મૂળ પણ વનસ્પતિ જે આપણે બીજ વાવેલું હોય તેનો મૂળ નીચેની તરફ ગતિ કરતા હોય છે। એ ઉપરાંત તેનું પ્રકાંડ આકાશ તરફ એટલે કે ઉપરની તરફ સૂર્ય તરફ ગતિ કરતું હોય છે। આ પ્રકારની ક્રિયાઓ થતી હોય છે। તો આ શું થયું? તો આ એક કોઈ પ્રકારનો પ્રતિચાર થયો, કોઈ પ્રકારની ક્રિયા કરી વનસ્પતિએ, જેમાં સૌથી ઝડપની અંદર કે લજામણીના પણ જે છે ઝડપથી આ પ્રકારનો પ્રતિચાર આપતા હોય છે। એ ઉપરાંત કોઈ અંકુરિત થવા, વનસ્પતિનું અંકુરિત થવું, આ પાન બીડાઈ જવા, તો આ બધી પ્રકારની ક્રિયા જે છે ને કોઈ પ્રકારની પ્રતિચાર આપ્યો એવું આપણે કહી શકીએ છીએ। અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે અમુક છોડ જે છે અમુક તેની વૃદ્ધિને કોઈ પ્રકારની અવરોધવામાં પણ આવતો હોય છે, કોઈ પ્રકારની ક્રિયા પણ તેમાં થતી હોય છે, પણ તે ઘણીવાર પ્રદર્શિત થતી હોતી નથી। મુખ્યત્વે વનસ્પતિ જે છે એ બે પ્રકારની ગતિ દર્શાવે, એક વૃદ્ધિને આધારે અને બીજું વૃદ્ધિથી મુક્ત। એટલે કે વનસ્પતિમાં ગતિ જે છે મુખ્યત્વે બે પ્રકારની હશે, પહેલું વૃદ્ધિને આધારે કે એની વૃદ્ધિ કેમ થાય છે, તેને ઝડપનો વિકાસ કઈ રીતે થાય છે તેના વિશે, અને બીજું એવો છે કે તેમાં કોઈ પ્રકારની વૃદ્ધિ ના હોય, વૃદ્ધિ સિવાયનું કોઈ પ્રકારનો પ્રતિચાર આપતું હોય તેવું। જેમ કે પહેલો પોઈન્ટ છે ઉત્તેજના, ઉત્તેજના ઉપર કેવા પ્રકારનો પ્રતિચાર, ત્યાં તાત્કાલિક ઇમરજન્સી જે છે એ કઈ પ્રકારનો પ્રતિચાર આપે છે, તો તેના વિશે સાદું એક્ઝામ્પલ આપણે લીધું એમ જ કે લજામણીનો છોડ જે છે એને આપણે કોઈ પ્રકારનો સ્પર્શ કરીએ તો સ્પર્શના કારણે તેના પાન જે છે બીડાઈ જાય, જો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તેના પાન જે છે એ બીડાઈ જાય છે, તો આ પ્રકારની ક્રિયા કઈ રીતે થતી હોય, આનો પ્રતિચાર જે આપે છે કઈ પ્રકારે આપતો હોય છે? પ્રશ્ન એવો થાય કે વનસ્પતિમાં કોઈ ચેતાતંત્ર પણ નથી, અર્થાત કોઈ ચેતાપેશી નથી, સ્નાયુ પેશી નથી, કોઈ જ વસ્તુ નથી, તો અચાનક આવો પ્રતિચાર કઈ પ્રકારે તેને દર્શાવવો, એવો પ્રશ્ન આપણને થઈ શકે છે। તો તેના વિશે જોઈએ તો તે કઈ પ્રકારે થતું હોય છે, તો કે એમાં મુખ્યત્વે
વિચાર કરીએ આપણે તો કે છોડના કોઈ એક બિંદુને અડકવાથી વનસ્પતિ કે છોડના એક ભાગનું હલનચલન થાય છે. તે આભાસી છે કે સ્પર્શ બિંદુવાળું કે હલનચલનવાળા બિંદુ કે બંને પ્રકારના ભિન્ન છે. કોઈ પ્રકારનું તે હોઈ શકે છે. એ ઉપરાંત કે તેમાં સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ થવું જોઈએ. આ પ્રકારની ક્રિયા કોઈ થવી હોવી જોવે. એ ઉપરાંત આપણે સમજીએ તો પ્રાણીઓની જેમ વનસ્પતિમાં કોઈ સંવેદનાને પસાર કરવા માટે, સંવેદના જે છે ને પ્રસાર કરવા માટે કોઈ પ્રકારની પેશીઓ પણ હોતી નથી. તો આ પ્રકારની ક્રિયા વનસ્પતિમાં કઈ રીતે થતી હોય તો મુખ્યત્વે કોઈ પ્રકારનું વીજ રસાયણ નામના સાધનનો ઉપયોગ કરે છે અને જેના આધારે સૂચના જે છે પ્રસારિત થતી જોવા મળતી હોય છે. એ ઉપરાંત પણ ઘણીવાર માહિતી હશે કોઈ પ્રકારના ફૂલ છોડ છે તો ફૂલ છોડમાં અચાનક તેનો આકાર બદલી જતો હોય છે. એમ પોતાનો આકાર બદલતા હોય છે તે. જેમ કે ઘણીવાર મોર્નિંગના ટાઈમમાં તેનું નાનું ફૂલ હોય, જેમ સન રાઈઝ થતો જતો હોય તેમ ધીમે ધીમે તેનો છોડનું કદ વધતું જતું હોય છે. કે આ બધા પ્રતિકાર કોના કારણે થતા હોય તો એમાં ઘણીવાર પાણીનો પણ થોડોક ભાગ હોય છે કે પાણીના પ્રમાણને કારણે ફૂલ પોતાનો આકાર બદલી લેતા હોય છે. આ પ્રકારની ક્રિયા થતી હોય છે. ફૂલ સંકોચન પામી શકતું હોય, પોતાનો આકાર વધારી શકતું હોય છે. આ પ્રકારની ક્રિયા થતી હોય છે. એ ઉપરાંત સેકન્ડ પોઈન્ટ વૃદ્ધિના આધારે કઈ પ્રકારે તે હલનચલન કરતા હોય છે. તો આ ટોપિકમાં ડિટેલ્સમાં આપણે નહીં ઉતરીએ, પણ ટૂંકમાં માહિતી લઈએ તો કોઈ પ્રકારનો છોડ, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે આ આકૃતિ જોઈએ તો આકૃતિમાં આપણે આકૃતિ જોતા જ આપણને આઈડિયા આવી જાય. કોઈ બંધ રૂમની અંદર કોઈ વૃક્ષ આપણે ઉગાડી દઈએ તો કોઈ કુંડુ છોડનું મૂકી દઈએ અને કોઈ દૂરથી બારી ખોલી નાખીએ તો આપણને અનુભવ હશે, માહિતી હશે કે છોડ જે છે એ ખુલ્લી બારી તરફ ગતિ કરે છે. મતલબ કે તે ખુલ્લી બારીએ પ્રકાશ જ્યાં આવતો હોય તે તરફ પોતાનું આવર્તન, તે તરફ તે પોતાની વૃદ્ધિ કરે છે. એ જે પ્રકારે પોતાની વૃદ્ધિ એટલે વૃદ્ધિ થતી હોય છે એટલે વૃદ્ધિના આધારે આ પ્રકારની ક્રિયા થતી હોય છે. એ ઉપરાંત ભૂ આવર્તન એટલે જમીન તરફ, જે મૂળનું જમીન તરફ આવર્તન થતું હોય છે. એ ઉપરાંત પ્રકાંડનું ઉપરના ભાગમાં આવર્તન ઉપર તરફ ગતિ કરતું હોય છે. એટલે આ પ્રકારે ઘણા બધા પ્રકારના વૃદ્ધિના આધારે તેના આવર્તન તે પ્રકારે તે ગતિ કરતું હોય છે. આવી રીતે જે છે એ મુખ્યત્વે વનસ્પતિની અંદર સંકલન જોવા મળે છે. આ ટોપિક જે છે ને બહુ ડિટેલ્સમાં નહીં ઉતરી, કારણ કે એક્ઝામમાં જે છે તેને નિગ્લેક્ટ કરવામાં આવ્યો હોવાને કારણે છે આજનો. એ ઉપરાંત કે વનસ્પતિ જે છે એમાં આપણે ઘણીવાર માહિતી છે, આપણે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપણને છે. આગળના ધોરણોમાં આપણે લોકો શીખી ગયા છીએ કે પ્રાણીઓમાં આ પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે. તેવી જ રીતે વનસ્પતિની અંદર પણ અંતઃસ્ત્રાવો હોય છે. જે આ પ્રકારનો પ્રશ્ન જે છે તમને ટૂંકમાં પૂછાઈ શકે, કેવા કે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં હોય છે. જેમ કે પહેલો અંતઃસ્ત્રાવ જે છે એ ઝિબ્રેલિન નામનો અંતઃસ્ત્રાવ હોય છે. એ ઉપરાંત સાઇટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ જે છે, એ ઉપરાંત એપ્સેસિક એસિડ નામનો અંતઃસ્ત્રાવ છે. આ પ્રકારના અંતઃસ્ત્રાવો ઓક્ઝિન નામનો અંતઃસ્ત્રાવ, ટોટલ ચાર પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે. પહેલો ઓક્ઝિન, સેકન્ડ ઝિબ્રેલિન, થર્ડ સાઇટોકાઇનિન અને ફોર્થ એપ્સેસિક એસિડ. હવે આ ચારેયમાં થોડોક તફાવત છે. મુખ્યત્વે પહેલા ત્રણ અંતઃસ્ત્રાવો જે છે ઓક્ઝિન ત્યારબાદ ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન, આ ત્રણેય અંતઃસ્ત્રાવો જે છે મુખ્યત્વે વનસ્પતિની વૃદ્ધિ માટે કામ આવે છે. વનસ્પતિની વૃદ્ધિ એના વિકાસ માટે જે છે એ કામ આવતું હોય છે. પરંતુ લાસ્ટમાં જે એપ્સેસિક એસિડ નામનો અંતઃસ્ત્રાવ છે, તો એપ્સેસિક એસિડ નામનો અંતઃસ્ત્રાવ જે છે એ મુખ્યત્વે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. અર્થાત તે વનસ્પતિની વૃદ્ધિ થવા દેતો નથી. કોઈને પ્રકારની ક્રિયાને કારણે તે વનસ્પતિની વૃદ્ધિ અટકાઈ જાય. જેમ કે પણોના કરમાઈ જવાની ક્રિયા, પણ જે છે કરમાઈ જતું હોય છે. તો આવા પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે જેના કારણે વનસ્પતિઓની વૃદ્ધિમાં ફેરફાર થતો હોય છે, વનસ્પતિની વૃદ્ધિ થતી હોય છે અથવા તેને અવરોધવાની ક્રિયા પણ
થતી હોય છે. તો આ પ્રકારે જે છે એ વનસ્પતિઓના સંકરણ વિશે માહિતી મેળવી. નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, પરંતુ આના વિશે જે છે આપણા હવે પછીના લેક્ચરની અંદર આપણે લોકો માહિતી મેળવશું. થેન્ક યુ.